તો આપણે મકાનમાં પાકી પાકીટો વાપરતા હોઈએ છીએ અને માર્કેટમાંથી આપણે તૈયાર લઈ લઈએ છીએ પરંતુ તેની પ્રોસેસ શું છે તે કેવી રીતના બનાવવામાં આવે છે કેટલી મહેનત છે તો આજે આપણે તે જોવાના છીએ તો વિડીયોને પૂરું જોજો અને તમારા ફ્રેન્ડ મિત્રોને પણ શેર કરજો તો ચાલો હવે તો સૌપ્રથમ ઈટ બનાવવા માટે આપણે માટી જોઈશે એટલે કે માટી એ ઘણા બધા પ્રકારની હોય છે પરંતુ તેમાંથી અમુક જ માટીમાંથી ઈંટ બનતી હોય છે એટલે કે જે ચોખ્ખી હોય એવી સરસ કલર હોય અને તેની અંદર પથ્થર ના હોય તે માટી લેવામાં આવે છે તો આ છે આપણી ઈંટો બનાવવાની માટી તો આ માટી આપણે એક જ ખેતરની અંદરથી બધી લાવ્યા છીએ અને તેને આપણે થોડીક મિક્સ કરવાની હોય છે એટલે કે આની અંદર આમ થોડું કરી અને પાણી લેવાનું અને પછી તેનો લુઓ બનાવવાનો સરસ રીતે તો આ શું છે કે ગાલી અમે બનાવ્યું છે તો આની અંદર માટી ઉંચકી અને લઈ જવામાં આવે છે કેમ કે વચ્ચે ઈંટો હોય તો આપણે રસ્તા પરથી કેવી રીતના જવાનું તો માટી અંદર નાખી અને આમ લઈ જવામાં આવે છે એટલે બહુ મહેનત ના કરવી પડે તો આ રીતના માટી આપણે જો બનાવવાનું હોય તોય ભેગી કરવાની તો આપણી માટી સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો તેના માટે આવું ફર્મું બનાવવામાં આવે છે કે જે નીચે લાકડાનો ભાગ છે અને ઉપર લોખંડનું લગાવેલું છે તેની ઉપર આ મૂકી દેવાનું પછી તેની ઉપર માટી મૂકવામાં આવે છે એટલે ઈટ ટાઈપ ડિઝાઇન પડી જતી હોય છે તો આની અંદર ઈટ કેવી રીતના બનાવવાની તે આપણને આ કાકા શીખવાડશે તો ફરમાની અંદર થોડી આ રીતના માટી એકલે એકદમ દડ જેવી માટી હોય તે લઈ લેવાની અને પછી તેની ઉપર આ રીતના એક લુઓ બનાવી અને મૂકી દેવાનું પછી તેને પલટાવી સરખું સરખું માપ દઈ અને તેને ઊંધું પાડવાનું એટલે પછી તે નીકળી જતું હોય છે તો આ રીતના તૈયાર થતું હોય છે તો આ ફરમાની અંદર માટી ભરી અને પછી આ રીતના એકદમ જોરદાર પરફેક્ટલી માપ સાથે કાચી ઈટ બનીને તૈયાર થઈ જતી હોય છે તમે અહીંયા આ રીતના જોઈ શકો તો આ જે કાચી માટીની ઈંટ બની છે તે ત્રણ દિવસની અંદર સુકાઈ જતી હોય છે તો આ રીતના લાઇનસર બધી જ ઇંટને દસ દિવસ માટે ગોઠવી દેવાની એટલે સરસ એવી સુકાઈ જતી હોય છે અને પછી તેને અમે તેને નેમાડો કહીએ છીએ પકવવા માટે નેમાડાની અંદર મૂકવામાં આવે છે તો નેમાડાની અંદર એટલે કે અમે જ્યારે ઈંટો પકાવવામાં આવે છે તેને અમે નેમાડો કહીએ છીએ તમે જે કહેતા હોય તે જરૂરથી કહેજો તો જે નેમાડો બનાવવામાં આવે છે તેને પકાવવાની ઈંટ હોય છે એટલે કે તેની અંદર આ રીતના કોલસા હોય છે તે નાખવામાં આવે છે તો તેને નીચે નાખી અને પછી તેની ઉપર ઈંટોને ગોઠવવામાં આવે છે તો આજે આપણો નેહા નેમાડો ગોઠવાય અને તૈયાર થઈ ગયો છે અંદર કોલસા નાખી અને પછી તેને પ્રગટાવવામાં આવે છે એટલે કે અહીંયા આજે હોલ જેવું છે તો એ તેને દેવતા સળગાવવામાં આવે છે આટલી મોટી સાઈઝનો નેમાડો ગોઠવવામાં આવે છે તો એક સાથે એક લાખ જેટલી ઈંટોને પકવવામાં આવે છે એટલે કે આ ભઠ્ઠીની અંદર આટલી ઈંટો હશે એટલી મોટી સાઈઝનો બનાવવામાં આવે છે અને એક જ સાથે તે પાકતી હોય છે અને દસ દિવસ પછી તે પાકી જતી હોય છે પછી તેને ખોલવામાં આવે છે અત્યારે તે ચાલુ છે તો આ રીતના ઈંટ પાકી અને સરસ તૈયાર થતી હોય છે તો આપણે તૈયાર તો લઈ આવીએ છીએ પરંતુ વીસ દિવસ લાગતા હોય છે આ કાચા માલમાંથી પાક્કી બનાવતા તો આજે આપણે ઈંટો વિશે જોઈ તો તમને ખૂબ જ મજા આવી હશે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને પેજને ફોલો કરો અને યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો જઈને પણ સબસ્ક્રાઈબ કરજો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય